કદરગામ પોલીસે જેરામ મોરારની વાડી ખાતે આવેલા મકાનમાંથી જુગાર રમતા 15 જુગારીઓને 75 લાખની વધુની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. કતારગામ પોલીસની બાતમીના આધારે કતારગામ જેરામ મોરારની વાડી ખાતે આવેલા મકાનમાં દરોડા પાડી ત્યાંની જુગાર રમાડના મકાન માલિક ઇન્દ્રજીત સહાની અને જુગાર રમતા આવેલા 14 જુગારીઓની ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગ ઝડતીના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી 76,000ની વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. વરાછા ત્રિકમનગર સોસાયટીના ચોપાટીના ગેટ પાસેથી પસાર થતા યુવાનોને ચપ્પુ બતાવી બાઇકરો લૂંટ કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સુદામા ચોક ખાતે આવેલા સબરીધામ સોસાયટીમાં રહેતો કેતન મોરડિયાએ વરાછા ત્રિકમનગર સોસાયટીના ચોપાટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે એક મોટરસાયકલ પર આવેલા બે રીઢાઓએ તેને આંતરી ચપ્પુ બતાવી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન અને તેના મિત્રના ખિસ્સામાંથી રોકડા રૂપિયા મળી 13,000ની વધુ નિમતાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. રિંગ રોડ ખાતે આવેલા અન્નપૂર્ણા માર્કેટના વેપારી સાથે ઠગોએ લાખોની ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યો છે. સલામતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી રોડ ખાતે આવેલા નાથદાર સોસાયટીમાં રહેતા જગદીશ ગઢિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી ઠગ કાપર વેપારીઓ જેમાં ભૌમિક લખાણી, લાલજી લખાણી અને સન્ની જોશીનાએ મીઠી મીઠી વાતો કરી કાપડનો વેપાર ધંધો ચાલુ કરી તેઓ પાસેથી 2,06,000ની વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.